संस्था सेंट मेरी गुजराती मिडिल स्कूल थी। हूँ सातमा धोरण में आज तमारो अंग्रेजी लेवानी छू। तमे बता मने ओळखो छो अने एवी अपेक्षा राखो छो बता घरे तमे सेफ अने हेल्थी हशो। अंग्रेजी की बात करिए, अंग्रेजी विषय ने तमे बता ओळखो छो, बता जाणो छो, तो एनी अंदर सौथी पहेला हूँ तमने बुक्स विषे थोड़ूक जणावीश कि आपणे कई कई बुक्स आखा वर्षमां चलावानी छे। सौथी पहेला एनी टेक्स्ट बुक्स छे जेने अंग्रेजी की पाठ्यपुस्तक कहेवाय छे। आने तो पहेलो पेज आवी रीते होय छे। आ पहेला पेजमां तमारे चार चेप्टर्स छे, जे आपणे चार चेप्टर आखा वर्षमां लेवानुं छे। एनी यूनिट वन विनिस मां छे, आ चेप्टरनी बुक तमारे लेवानी छे। બીજી જે બુક છે ઇંગ્લિશ ગ્રામર બુક છે, ઇંગ્લિશ ગ્રામર બુક, આ ગ્રામર બુક તમારે લેવાની છે બધાને। આ ગ્રામર બુકની અંદર આપણે પણ આઠ લેસન છે, એના ચાર ચાર સેમિસ્ટરમાં આપણે ચલાવવાનું છે। પહેલું રિવિઝન છે, પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ, આવી રીતે એક લેસન એના ચાલી રહ્યા છે। આજે સૌથી પહેલાં આપણે રિવિઝનનું જ કામ કરશું। બીજું ખાસ તમારે બધાને પણ મિત્રો કહેવાનું છે કે તમારી સ્વાધ્યાય પોથી ચોક્કસ લેજો। જ્યારે હું ટેક્સ્ટફુલ પાઠ કરાવીશ ત્યારે તમને સ્વાધ્યાય પોથીના ક્વેશ્ચન આન્સર તમારી સાથે ડિસ્કસ કરીશ। આ સ્વાધ્યાય પોથીનો ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી સ્ટેન્ડર્ડ 7 અને પ્રથમ સત્ર એ જોઈ લેજો। આ સ્વાધ્યાય પોથી તમારે લેવાની છે અને એ 200 પેજની નોટબુક લેવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે સૌથી પહેલાં આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી પહેલું લેસન રિવિઝન છે, આ રિવિઝન આપણે સ્ટાર્ટ કરશું। એની અંદર સૌથી પહેલાં જે એક્સરસાઇઝ છે, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એમ ઇઝ આર ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યસ અને નો આપણે કરશું। ઓકે, તમને સૌથી પહેલાં એક થોડુંક આગળનું આગળના ધોરણમાં તમે જે ભણ્યા છો એને જ કેરી ફોરવર્ડ આપણે કરીએ છીએ। તમારે અહીંયા જુઓ, પહેલો કોષ, બીજો કોષ અને ત્રીજો કોષ, આઈ હી શી ઇટ વી યુ ધે, આ એક યાદ રાખજો। આ હી શી ઇટ છે ને, આ એક વચન છે અને આને બહુ વચન અને આને પણ બહુ વચન કહેવાય। ઓકે, આઈ ની સાથે હંમેશા એમ આવશે, હી શી ઇટ ની સાથે હંમેશા ઇઝ આવશે, વી યુ ધે ની સાથે હંમેશા આર આવશે। ફરીથી બોલું છું, આ સેકન્ડ વર્ડ્સ તમારે લર્ન કરવાનું છે, પેલું આઈ હી શી ઇટ વી યુ ધે, કોની સાથે ઇઝ લાગે, કોની સાથે એમ લાગે, કોની સાથે આર લાગે, આ તમારે પહેલાં લર્ન કરવાનું રહેશે। ફરીથી રિપીટ કરીએ, આઈ ની સાથે એમ, હી શી ઇટ ની સાથે ઇઝ અને વી યુ ધે ની સાથે આર, આ ક્લિયર થયું। એને લગતું એક એક્સરસાઇઝ છે, પેલું એક્સરસાઇઝ શિખા ડેશ માઈ કઝિન, શિખા નામ થી કોઈ પણ નામ છે એ એક વચનમાં આવે એની સાથે હંમેશા ઇઝ લાગે, હી છે બીજો ત્રીજો પુરુષ પણ કોના માટે લાગે, જે નર જાતિ હોય, શી હોય નારી જાતિ માટે અને ઇટ છે નાન્યતમ એટલે કોઈ પણ નોન લિવિંગ થિંગ જેમાં કોઈ જીવ હોતું નથી એના માટે આપણે ઇટ વાપરીએ છીએ। આઈનો મતલબ છે હું, પોતા માટે જ્યારે વાપરીએ છીએ ત્યારે એમ આવે છે, વી એટલે અમે, યુ એટલે તમે અને દે એટલે તે ઓ, આ એક યાદ રાખવાનું એટલે આટલું જ યાદ રાખશો એટલે બધું ફિલ ધ બ્લેન્ક્સ તમને ફાવી જશે। શિખા નામ થયું એટલે આ બ થઈ શી થયું એટલા માટે એની સાથે એઝ આવશે। તો એક એક્ઝામ્પલ લઈ રહ્યું છું, શિખા બેસ માય કઝિન એટલે આની સાથે ઇઝ, ઓકે, કેમ કે શિખા શું છે, નામ છે, કોઈ પણ નામ એની સાથે શું લાગે, ઇઝ લાગે, એના આન્સર બનાવવા છે પ્રશ્ન ચિહ્ન। જ્યારે પણ કોઈ પણ વાક્યનો પ્રશ્ન ચિહ્ન બનાવવાનો હોય તો આને હેલ્પિંગ વર્બ કહેવાય। હેલ્પિંગ વર્બનો મતલબ ગુજરાતીમાંથી સહાયક ક્રિયાપદ, આ સહાયક ક્રિયાપદને જ્યારે પણ આગળ લઈ લેવામાં આવે તો એને પ્રશ્નાચિહ્ન બની જાય, તો આનું પ્રશ્નાચિહ્ન આપણે આવી રીતે બનાવી શકાય, ઇઝ શિખા માય કઝિન અને કઝિનની પછી પ્રશ્નચિહ્ન, કેમ કે તમે
કે પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા પ્રશ્ન ચિહ્ન હોય છે. સમજાઈ ગયું? આટલું ક્લિયર? સો આપણે કહ્યું કે આપણે આ સેવન વર્ડ્સ યાદ કરીએ. આઈ ની સાથે એમ, હી શી ઇટ ની સાથે ઇઝ, બી યુ તે ની સાથે આ. બીજું, ખાલી જગ્યા ભરવાની છે ઇઝ એમ આર થી, તો શીખાની સાથે ઇઝ લીધું, જેને હેલ્પિંગ વર્બ કીધું. હેલ્પિંગ વર્બ એટલે સહાયક ક્રિયાપદ. જ્યારે સહાયક ક્રિયાપદને આગળ લઈ લેવામાં આવે તો એને પ્રશ્ન ચિહ્ન બનાવવામાં આવે છે. આનો જવાબ આપણે યસ કે નોમાં લખવાનો. પહેલા હું યસ લખું અને પછી હું નો લખું, એ જવાબ આપણે તેમાં આવે છે આ એક્સરસાઇઝમાં. યસ શીખા, શીખા શીખા માટે શી યુઝ કરો, અને ઇઝ નોટ ઇઝ, અને શી ઇઝન. એટલે બે વસ્તુ તમારે ક્લિયર કરવાનું. પહેલા યસ લખો, પછી નો લખો. જો તમને કોઈ પ્રશ્નમાં કીધું કે હકાર વાક્યમાં જવાબ આપો તો એટલે યસ આપો, અને નકાર વાક્યમાં જવાબ આપો તો નો માં. ક્લિયર? અને યસ શીખા ગર્લ છે એટલે શી ઇઝ નો ઇઝ. ફરીથી નો, શી ઇઝ નોટ. નો ની સાથે હંમેશા નોટ નાખે. આ એક પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન સેમ આવી રીતે છે. અહીંયા લખું છું, સેકન્ડ, ધ બોયસ ડેશ ક્લીન. આ બોયસ શું થયું? એકવચન કે બહુવચન? બોલો. યસ, ગુડ, બહુવચન. તો બોયસ ની સાથે એટલે તેઓ. બાળકો છે ને ઘણા બધા, તો એની સાથે શું કીધું આપણે? હા, તો અહીંયા આપણે આ લખશું. આપ જો પ્રશ્ન ચિહ્ન બનાવો હોય તો શું કરવાનું? આને ક્યાં લઈ લેવાનું? આગળ. તો અહીંયા આપણે આ લખો, આ ધ બોયસ ક્લીન, અને આ શું લઈ ગયો? પ્રશ્નાર્થ ચિહ્ન. આ યસ લખવું હોય તો યસ, અને નો માં જવાબ આપવો હોય તો નો. આ બોયસ બહુવચન છે, વ્યક્તિનો બહુવચન માટે એક લખી દઉં. વ્યક્તિના બહુવચન માટે હંમેશા દે વપરાય. શું વપરાય? દે વપરાય. આ એક નોંધ યાદ રાખજો બધા લોકો. કોઈ પણ વ્યક્તિનો બહુવચન હોય ને તો એના માટે દે વપરાય. તો વ્યક્તિ છે અને બહુવચન છે ને, એટલે યસ દે આ, અને અહીંયા નો દે આનંદ. સમજાય? યસ કે નો? ક્લિયર? ઓકે, ગુડ, બહુ સરસ. આપણે એકવચન માટે શું વાપર્યું? ઇઝ. બહુવચન માટે શું વાપર્યું? આ. એવી રીતે આઈ માટે શું વાપરશું? એમ. ક્લિયર? આ બધું સમજાઈ ગયું? આખું લેસન એક ડેલી એક્સરસાઇઝ આવી છે, એમાં 7 પ્રશ્નો છે. હું બોલતી જાઉં છું, તમે તમારા બુકમાં ચેક કરો. મિસ્ટર શેલેટ ડેશ અ ડોક્ટર. શેલેટ એકવચન એટલે શું આવે? ઇઝ. વેરી ગુડ. પ્રશ્ન બનાવવો હોય તો ઇઝને ક્યાં લેવાનું? આગળ. ઇઝ મિસ્ટર શેલેટ અન ડોક્ટર, અને શું લખવાનું? પ્રશ્ન છે. યસ માં લખવું હોય તો યસ. મિસ્ટર કોણ છે? બોય છે કે ગર્લ? બોય. વેરી ગુડ. તો બોય માટે શું વપરાય? હી. તો યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. વેરી ગુડ. ફોર્થ વન જોઈએ. આઈ ની સાથે આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ. આઈ ની સાથે મેં શું કીધું તમને? એમ લાગશે. તો આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ. એમ ને ક્યાં લઈ લેવાનું? આગળ. પણ આપણે પ્રશ્ન કરવાનો છે. મેં કીધું હું એક હોશિયાર વિદ્યાર્થી છું, પણ મારે પ્રશ્ન કરવાનો છે કે શું તમે પ્રશ્ન હોશિયાર વિદ્યાર્થી છો? તો આઈ નું હંમેશા યુ થઈ જાય. તો આર યુ અ ક્લેવર સ્ટુડન્ટ? યસ. પણ યસ માં જવાબ આવશે આઈ. યસ આઈ એમ, અને નો આઈ આરન્ટ. ઓકે, આઈ આરન્ટ. નેક્સ્ટ, યુ ડેશ એન એન્જિનિયર. અબ યુ ની સાથે શું લાગે? શું કીધું મેડમ? હા, વેરી ગુડ. તો યુ આર એન એન્જિનિયર. તો આર ને ક્યાં લઈ લેવાનો? આગળ. વેરી ગુડ. તો આર યુ એન એન્જિનિયર? પ્રશ્ન ચિહ્ન થઈ ગયું. યસ માં જવાબ આપો. આ યસ યુ નો શું થઈ જાય? આઈ. યસ આઈ એમ, નો આઈ એમ. લાસ્ટ, સિક્સ્થ વન જોઈએ. વી ડેશ પ્લેઇંગ ચેસ. તો વી ની સાથે શું લાગે? શું કહેવાનું? આર. વેરી ગુડ. તો વી આર પ્લેઇંગ ચેસ. આને આર ને ક્યાં લેવાનું? આગળ. વેરી ગુડ. તો આર વી પ્લેઇંગ ચેસ? વેરી ગુડ. યસ માં જવાબ આપીએ તો યસ વી આર, નો માં જવાબ આપીએ તો નો વી આરન્ટ. વેરી ગુડ. લાસ્ટ જોઈએ, અમર એન્ડ અંકિત ડેશ ક્રિકેટર્સ. તો અમર એન્ડ અંકિત વ્યક્તિનું બહુવચન છે, તો એના માટે શું આવે?
व्यक्ति ना बहुवचन मध्ये आर लागे तो अमर एंड अंकित आर क्रिकेटर्स। अब अनुप्रश्न चिन्ह कर दियो आर क्या ले लियो अगर तो आर अमर एंड अंकित क्रिकेटर्स गुड यस मां तुमने कीधु व्यक्ति ना बहुवचन मध्ये शुं वापरवानो दे यस दे आर एंड नो दे आरंट। आ समझाई गयु बधाने एक वक्त रिपीट फरी थी लेकिन आई ने साथे हमेशा एम ही शी इट ने साथे हमेशा इज वेरी गुड वी यू दे ने साथे हमेशा आर आवशे आई हमेशा बहुवचन में गणाय छे अने ही शी इट एकवचन में गणाय छे वी यू दे बहुवचन में गणाय छे। आ समझाई गयु एकवचन में जब आपने लखीए छे तो इज लेके अने जब हेल्पिंग वर्ब ने आगळ लईए प्रश्न चिन्ह बने जाए अने यस अने नो लखिए तो गर्ल्स माटे शी वपराय अने बॉयज माटे ही वपराय अने व्यक्ति नो बहुवचन होय तो ते वपराय। आटलो रिविजन करी लेवो छो बधाने ख्याल आवी गयो केटलो ईजी छे एक वखत करो એટલે તરત આવી જાય આર ને આગળ લ્યો તો આર ધ બોયઝ પ્લેઇંગ થઈ ગયું યસ લખો તો યસ ધી આર એન્ડ નો લખો તો નો ધે આરન્ટ। આટલું આજે આપણે કરશું અને આના સાથે એક એડિશનલ હેઝ અને હેવનો એક એક્ઝામ્પલ લઈશું સેમ આની સાથે એક તમને એક્ઝામ્પલ લેતો આઈની સાથે હેવ લાગે આની સાથે હેઝ લાગે અને આની સાથે હેવ લાગે। અબ હેઝ હેવનો મતલબ શું કોઈની પણ માલી કે મારી પાસે આ ચોક છે તો આઈ હેવ અ ચોક જે રીતે તમારી પાસે યુ હેવ અ બુક્સ જે કોઈ પણ વસ્તુ માટે કોઈની પણ માલિકી હોય તો આ તમારે નિયમ યાદ રાખવાનો। આ નો જે ટોપિક છે હેઝ એન્ડ નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું પહેલામાં હે અને હેઝ ક્યાં વપરાય છે લર્ન રાખજો આઈ ની સાથે હે ઈ શી ઇટ ની સાથે હેઝ અને વી યુ દે ની સાથે હેવ લાગશે। ઓકે હેવ અ નાઇસ ડે એન્ડ વી હેવ ટુ ડુ કન્ટિન્યુઅસ ફોર ધ નેક્સ્ટ પીરિયડ। Okay. Okay.